अमदावाद खाते प्रथम वक्त नवरात्रि में ध कीर्तिदान गढ़वी दाड़िया धमाल 2022 नु आयोजन थवा जई रह्यु छे। नवरात्रि ने आड़े थोड़ो समय ज बाकी रह्यो छे त्यारे खेलैयाओनी थनगनाट में वधारो करवा अने उत्साह भरवाना हेतुसर अमदावाद में प्रथम वक्त नवरात्रि में ध कीर्तिदान गढ़वी दाड़िया धमालनु आयोजन करवामां आवी रह्यु छे, जेनु एनाउंसमेंट आजे करवामां आव्यु हतु। 26 सप्टेम्बर थी लईने 5 ઓક્ટોબર दरमियान KD फार्म SG हाईवे अमदावाद खाते आ आयोजन करवामां आव्यु छे। आ वखतनी नवरात्रि अमदावादीओ माटे स्पेशल बनवानी छे। फोक लायन ऑफ गुजरात तरीके जाणीता कीर्तिदान गढ़वी विदेशोमां जईने गरबानो शो करता होय छे, त्यारे आ वखतनी नवरात्रिमां अमदावादमां KD फार्म पर रहीने खुद गरबा उगाईने लोकोने गरबाना તાલે ઝૂમવા પર મજબૂર કરી દેશે। સૌથી વધુ શો US માં તેમજ 2000થી વધુ શો વર્લ્ડ વાઇડ કીર્તિદાન ગઢવી કરી ચૂક્યા છે, ત્યારે નવરાત્રિના પ્રથમ 6 દિવસ ગુજરાતના લોકલાડીલા ગાયક કીર્તિદાન ગઢવીનો આ લહાવો મળશે। ધ કીર્તિદાન ગઢવી દાંડિયા ધમાલના મુખ્ય સ્પોન્સર્સ એવા એમેઝોન વર્લ્ડ વાઇડ ઇવેન્ટ દેવાંગ ભટ્ટ તેમજ માલધારી કોર્પોરેશન મિતેશ માલધારી તેમજ યો રમી યોગેશ રમી છે। છેલ્લા 2 વર્ષથી કોરોનામાં નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી, ત્યારે આ વખતે ખેલૈયાઓ મન ભરીને ડોલવાનું અને આયોજન આયોજકો પણ કરી લીધું છે। નવરાત્રિની જેટલી આતુરતાથી રાહ જોવાઈ રહી છે, એટલી જ રાહ ખેલૈયાઓ અત્યારથી જ કીર્તિદાન ગઢવી દાંડિયા ધમાલને જોઈ રહ્યા છે। કીર્તિદાન ગઢવી દાંડિયા ધમાલ 2022 વિશાળ વિસ્તારમાં યોજાનાર છે, જે ઉચ્ચ ગુણવત્તા સાથેના થીમ બેઝ ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર રહેશે। જાહેર સલામતી અને સેવા માટે પૂરતી પાર્કિંગ સુવિધા અને સુરક્ષા બાઉન્સર CCTV કેમેરાના વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે, તથા સેલિબ્રિટીઝ મુખ્ય મહેમાનો લાઈવ એનાઉન્સમેન્ટ LED થીમ્સ ઇવેન્ટના મુખ્ય આકર્ષણો હશે। સાંસ્કૃતિક જૂથો વ્યવસાયિક ગરબા ગ્રુપો પરંપરાગત ગરબા ગ્રુપ પણ રમઝટ જમાવશે। ગરબા મેદાનનું વિશાળ આયોજન અને પ્રેક્ષકો અને VIP પેવેલિયન માટે બેઠક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે। આ સિવાય ઉચ્ચ ગુણવત્તાવાળી સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ સિસ્ટમ સ્વચ્છતા ગ્રીન નેટ ગ્રીન રૂમ પબ્લિક ટોયલેટ VIP એન્ટ્રી ગેટ્સ પાર્કિંગ તથા પ્રોફેશનલ ફોટોગ્રાફી અને ઇવેન્ટની વિડીયોગ્રાફી થકી સ્થાનિક TV નેટવર્ક પર લાઈવ કવરેજ જોવા મળશે। સંજીવ રાજપૂત, JDS TV, અમદાવાદ। અમદાવાદ મહાનગરના આંગણે એમઝોનના દેવાંગ ભટ્ટ, જર્વિસ ભટ્ટ, મિતેશ માલધારી અને યોગેશ રામી આ બધા મિત્રો KD ફાર્મ YMCA ક્લબની સામે 150 ફૂટ રિંગ રોડ ઉપર ભવ્યાતિ ભવ્ય મોટા પાયે એક થીમ બેઝ આધારિત કે જે અમદાવાદની પરંપરા છે, જે સંસ્કૃતિની પરંપરા છે, અમદાવાદનો વારસો છે, એની થીમ ઉપર આધારિત નવરાત્રિનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરી રહ્યા છે। અને અમદાવાદમાં પહેલી વાર નવરાત્રિ કરવાનો અવસર મને મળ્યો છે, હું ખૂબ રાજી છું અને મારી ટીમ બિલકુલ સજી ધજીને તૈયાર છે કે ગુજરાતની પરંપરાના ગરબા, ગુજરાતના લોકસંગીતના ગરબા અને જે નવી જનરેશનને ગમે એ પ્રકારના ગરબાની તૈયારી અમે છેલ્લા 20 વર્ષથી કરીએ જ છીએ। અમારી 20 વર્ષની પરંપરા નવરાત્રિની ચાલુ છે, પણ અમદાવાદને આંગણે ગરબા રમાડવાનો અવસર એક અનોખો હોય છે, એની મજા કંઈક જુદી હોય છે અને આ બધા મિત્રો ખૂબ મહેનત કરી રહ્યા છે। મને આશા છે કે મોટામાં મોટી સંખ્યામાં અમે લોકોનું આત્મરંજન મનોરંજન કરી શકીએ। ખાસ કરીને 2 વર્ષ બાદ ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે, આ વખતે કંઈક નવું શું રહેશે આપના? ગુજરાતી લોકસંગીતની પરંપરામાં નવરાત્રિની પરંપરા એટલા બધા પુષ્કળ ગરબા છે કે નવી આંખે જૂનું જોવાની વાત છે। આમાં એટલા બધા પરંપરાના ગરબા છે, નવા ગરબા અવિરત નવા નવા કવિઓ લખતા હોય છે, ઘણું બધું નવું મળશે અમદાવાદને, કારણ કે મારી પહેલી વાર નવરાત્રિ છે ને, એટલે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા મિત્રો પરિચિત હોય છે કે દરેકનું ટેસ્ટ, દરેકનું ફ્લેવર, દરેકની સ્ટાઇલ, પણ આ અમદાવાદ માટે નવું છે।